સરકારી પ્રાથમિક શાળાઓ જર્જરિત હોય તો તેમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા નથી તો તાલુકા પંચાયત કચેરી હાલ જર્જરિત હોવા છતાં કર્મચારીઓનું જોખમ કોના સિરે? ગાંધીનગર જિલ્લાના દેકામ ખાતે તાલુકા પંચાયત કચેરી ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને આ કચેરીની દિવાલોમાં મોટા મોટા સળિયા લગાવેલા છે, તે આમ જનતાને આંખ તેમજ મોઢામાં વાગે છે। આવા બનાવો દેકામ તાલુકા પંચાયત કચેરીમાં વધી જવા પામ્યા છે। બીજી બાજુ આ કચેરીમાં સતના પોપડા ઉખડી ગયા હોવાથી સત ઉપરથી પોપડા નીચે પડી રહ્યા છે અને આ સરકારી કચેરીમાં કર્મચારીઓએ સર્વિસ કરી રહ્યા છે અને ઘણી વખત કર્મચારીઓને વાગતા લોહી લુહાણહારત થઈ જવા પામે છે। તો સરકારી કર્મચારીઓનું જોખમ કોના સિરે? સરકારી પ્રાથમિક શાળાઓ જર્જરિત હાલતમાં થાય તો વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવતા નથી તો પછી દેગામ તાલુકા પંચાયત કચેરી સરકારી ઓફિસ નથી? આમ ઓફિસ કેટલાક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, તેમના માટે આ જર્જરિત કચેરી ભારે નુકસાન કરે તેવી દહેશત વર્તાઈ રહી છે। તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી કેમ તકેદારીના પગલાં લેતા નથી, જે પ્રજાના પ્રશ્નોમાં ચર્ચાનો વિષય બની ગયો છે। બીજી બાજુ તાલુકા પંચાયત કચેરીના પ્રમુખની ચૂંટણી 17 તારીખે થવાની છે, પરંતુ આ પ્રમુખની કચેરીનું શૌચાલય તેમજ બહાર લાઇટના બોર્ડ અસ્તવ્યસ્ત ખુલ્લા દેખાઈ રહ્યા છે, તો કદાચ કોઈને કરંટ લાગશે તો જવાબદારી કોની? બીજી બાજુ મુખ્ય ગેટ આગળ ઝાડ ઉપર લાઇટના તાર હોવાથી લોખંડના દરવાજા ઉપર કરંટ આવે છે, તો અહીંયા કોઈ વ્યક્તિ આનો ભોગ બનશે તો એની જવાબદારી કોની? આવો વહીવટ ચાલી રહ્યો છે। તાલુકા પંચાયતના અધિકારીઓના આ છે તાલુકા પંચાયતની કચેરી। અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ।